નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ ત્રણ અને વિશે ગુજરાતી આજે લેવાયેલું પેપર જે છે તમારું ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રથમ પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો આપણે જવાબ આપી દીધા છે કે રામને સંદેશો કોણ આપે છે તો હનુમાન આપે છે રામું શા માટે મુંઝાવા લાગ્યો તો રામુ ચંદ્ર અને સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે એ જાણીને મિત્રો મુંજાવા લાગ્યો ઘરમાં બેસીને રમાય તેવી બે રમતોના નામ તો પાંચિકાને સાપ સીડી રામુએ રાતના આકાશમાં શું જોયું તારા ચંદ્ર નક્ષત્ર ગ્રહો વગેરે જોયું પ્રશ્ન નંબર બે બતકડું સાથી શરમ અનુભવતું હતું તો મિત્રો કદરૂપું હતું એટલા માટે હનુમાનનું કયું તુફાન તમને બહુ ગમ્યું તો હનુમાન હાથ લાંબા કરી અને ફળ તોડી લાવે છે એ મિત્રો ગમ્યું બિલેને કઈ રમત બહુ ગમતી હતી તો બિલેને મિત્રો ચોર પોલીસની રમત બહુ ગમતી હતી ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલો ફકરો વાંચી અને તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો કાચી કેરીમાંથી શું બને છે મિત્રો અથાણો છૂદો અને મુરંબો ઘટાદાર વૃક્ષ એટલે ફેલાયેલું મોટું વૃક્ષ હોય તે પાકી કેરીનો રંગ પીળો કાચી કેરીમાંથી મિત્રો મુરંબો છુંદો અને અથાણું આંબા ઉપર મોર જે છે ફાગણ મહિનામાં મિત્રો અણી તો અણીદાર અને અણીવાળું તો પાણી તો પાણીદાર પાણીવાળું ધાર તો ધારદાર અને ધારવાળું જુસ્સો તો જુસ્સેદાર અને જુસ્સાવાળું માલ તો માલદાર અને માલવાળું અરજ તો અરજદાર અને અજવાળું પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો કોઠામાંથી શોધીને લખો નદી તો સરિતા વન તો જંગલ પાણી તો જળ આનંદ તો ખુશી અને વૃદ્ધ તો ઘરડું પ્રશ્ન નંબર છ મિત્રો અહીં આપણે આદિત્ય બુક ડિપો છે એના આધારે જે છે મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના હતા ગ્રાહકનો બિલ નંબર પંદર ગ્રાહકે કુલ બસો રૂપિયા આ બિલમાં નામ આદિત્ય બુક ડિમ્પો દસ ટકા ડિસ્કાઉન્ટ અને ભાઈએ બસો પાંત્રીસ રૂપિયાની ખરીદી કરી પ્રશ્ન નંબર સાત તમારા મિત્રના જન્મદિવસની ઉજવણી વિશે પાંચ વાક્ય લખો તો મિત્રો અહીં આપણે પાંચ વાક્ય જે છે સરસ મજાના લખેલા છે તમારી શાળામાં ઉજવાયેલો પતંગ ઉત્સવ તો એના વિશે પણ મિત્રો લખી દીધું છે ખૂબ મજા આવી હતી પતંગો લાવ્યા હતા વગેરે મારી શાળાનું નામ તો એ પણ મિત્રો આપણે સંપૂર્ણ સમજાવેલું છે ત્યારબાદ મારી પ્રિય માતા તો મિત્રો માતે મા બીજા વગડાના વા મારી માતાનું નામ જમનાબેન છે મારી માતા ખૂબ જ પ્રેમાળ છે મારી માતા મને સરસ જમવાનું બનાવી બનાવીને ખવડાવે છે મારી માતા મને બજારમાં અને મામાના ઘરે પણ લઈ જાય છે તો આ પ્રકારે મિત્રો આપણે લખી શકીએ છીએ તો અહીં સંપૂર્ણ આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે મિત્રો બીજા વિષયના આવા પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી